બારડોલી નગરપાલિકાના 5 જેટલા કોર્પોરેટર તેમજ 3 શહેર કોંગ્રેસના આગેવાનો ભાજપના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના કાર્યાલયમાં પહોંચી ભાજપમાં જોડાઈ જતા લોકસભાની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસ પક્ષમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જો કે કોંગ્રેસ છોડી ભાજપનો ભોગવો પહેરનાર એવા 5 પૈકી 1 નગરસેવક ઇન્દિરાબેન વસાવાએ 24 કલાકમાં જ ફરી કોંગ્રેસનો ખેસ પહેરી લીધો હતો. બારડોલી નગરપાલિકાના કોર્પોરેટર ઇન્દિરાબેન વસાવાએ જણાવ્યું હતું કે તેઓને ભાજપવાળા છેતરીને વિકાસના કામોના બહાના હેઠળ ધારાસભ્ય ઈશ્વર પરમારના કાર્યાલયમાં લઈ જઈ ભગવો પહેરાવી દીધો હતો. પરમ દિવસની અંદર મારી ત્યાં કોંગ્રેસ ભાજપના લોકો આવેલા હતા. મને એમ કે તમારા એરિયાની અંદર અમે કામ કરીશું, તો મારા મનથી એમ કે આજે પણ મને કામના માટે રોડ પર બોલાવે છે એવી રીતે મેં ગઈ. પણ રોડ પર ગઈ ત્યારે મને એવું કે ગાડીમાં તમે બેસી જાઓ, તો મારા મનથી એવું લાગ્યું કે મને ઓફિસે લઈ જઈને કામનું મને પૂછશે. મને એવું નહીં હતું કે મને આ કોંગ્રેસ આ ભાજપના ખેસ પહેરાવી દેશે, મને એમાં જોઈન્ટ કરી લેશે. તે જગ્યાની અંદર કેસ પહેરાવવામાં આવ્યું, પણ મારે તો કોંગ્રેસ છું ને કોંગ્રેસમાં મારું મન હતું. આખી રાત મેં સૂતી નથી. મને એવું લાગે છે કે હું પોત ગલત કરેલું છે એવી રીતે લાગ્યું. હું ફરીથી મારી મનથી મરજીથી હું કોંગ્રેસમાં પાછી જોડાઈ જાઉં છું.